हेलो, गुड मॉर्निंग एंड वेलकम बैक टू द क्लास, मोबाइल क्लास. हाउ आर यू ऑल? होप यू एन्जॉयड योर संडे यस्टरडे. ગઈકાલે ચોપાટી રિવર ફ્રન્ટ ત્યાં બધી ગયા હતા ને ફરવા. કોણ કોણ ગયું હતું? હું તો નહોતી ગઈ બિકોઝ માય હેલ્થ ઇઝ નોટ વેલ. આઈ એમ નોટ વેલ, હું બીમાર પડી ગઈ છું. તમને બધાને બહુ મિસ કરતી હતી અને હું બીમાર પડી ગઈ છું, સો હું તો ક્યાંય નથી ગઈ. આવા વાતાવરણમાં ક્યાંય બહાર જવાય, કાંઈ વાંધો નહીં, એન્જોય પણ કરે. પણ કોણ કોણ ગયું હતું ને મને કહેજો. ઓકે, નાવ લેટ અસ કમ બેક ટુ ધ ક્લાસરૂમ એન્ડ લેટ અસ કમ બેક ટુ ધ ટ્રેક. વોટ આર વી ગોઈંગ ટુ ડૂ ટુડે? ઇન ટુડેઝ ક્લાસ વી આર ગોઈંગ ટુ ડૂ સમથિંગ ઇન અવર ગ્રામર ટેક્સ્ટ બુક. ઓકે, દિસ ઇઝ યોર ગ્રામર ટેક્સ્ટ બુક એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સમથિંગ અબાઉટ નાઉન્સ, સિંગ્યુલર નાઉન એન્ડ પ્લુરલ નાઉન. ઓકે, આઈ વિલ ટેલ યુ ધ પેજ નંબર લેટર ઓન. લેટ મી એક્સપ્લેન વોટ ઇઝ સિંગ્યુલર એન્ડ પ્લુરલ નાઉન. ઓકે, સો નાઉન્સ મે બી વન ઓર મોર દેન વન. નાઉન્સ એક પણ હોઈ શકે અને એકથી વધારે પણ હોઈ શકે. એક હોય એને કહેવાય સિંગ્યુલર નાઉન અને એકથી વધારે હોય એને કહેવાય પ્લુરલ નાઉન. સી, ફોર એક્ઝામ્પલ આઈ વિલ ટેલ યુ, this is one pencil, this is only one pencil. So one pencil એક વસ્તુ છે અને ઈ છે સિંગ્યુલર. સિંગ્યુલર એટલે સિંગલ, એક જ. So this is a singular form of noun. And if I add one more pencil, this is more than one. Okay, એકથી વધારે હજી એક છે તો this is plural. Plural form of noun. This is pencil and these are two pencils. Okay? અને s કેવી રીતના યુઝ થાય, es કેવી રીતના યુઝ થાય એ પણ હું તમને આગળ હમણાં સમજાવું છું. તો એક હોય એને સિંગ્યુલર કહેવાય અને એકથી વધારે હોય એને પ્લુરલ કહેવાય. આઈ હોપ દિસ મચ ઇઝ ક્લિયર. ઓકે, એક વસ્તુ, એક વ્યક્તિ, એક જાનવર અને એક જગ્યા એ હોય એને સિંગ્યુલર નાઉન કહેવાય, સિંગ્યુલર ફોર્મ ઓફ નાઉન કહેવાય. પણ એકથી વધારે વસ્તુ, એકથી વધારે માણસ, એકથી વધારે જગ્યા અને એકથી વધારે જાનવર હોય તો એને પ્લુરલ ફોર્મ ઓફ નાઉન કહેવાય. ઓકે, આટલું ક્લિયર છે બધાને? ચલો, લેટ અસ ગો ફોરવર્ડ. વન મીન્સ સિંગ્યુલર નાઉન વિચ રિફર્સ ટુ ઓનલી વન પર્સન, વન એનિમલ, one place and one thing. Okay, one or singular noun નો મતલબ છે જે એક જ વ્યક્તિ, એક જ જગ્યા, એક જ જાનવર કે એક જ વસ્તુને દર્શાવે છે. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને, એક જ પેન્સિલ, એક જ મેડમ, એક જ એક જ ગર્લ, એક લાયન. જેમ કે હું તમને સિંગ્યુલર નાઉન, સિંગ્યુલર ફોર્મના હું તમને એક્ઝામ્પલ્સ આપું. ઇફ આઈ ટેલ યુ અબાઉટ સિંગ્યુલર ફોર્મ ઓફ એક્ઝામ્પલ્સ, વન ગર્લ, વન લાયન, ધેન વન ટેમ્પલ એન્ડ વન ટેબલ. ધીઝ વર ધી એક્ઝામ્પલ્સ ઓફ ઓનલી સિંગ્યુલર ફોર્મ ઓફ નાઉન્સ, જેમાં એક જ વ્યક્તિ, એક જ જગ્યા, એક જ વસ્તુ કે એક જ જાનવરનું નામ આવે, એક જ વસ્તુને દર્શાવે છે. ઓકે, સો ધીસ મચ ઇઝ, હોપ ઇટ્સ ક્લિયર. એક્ઝામ્પલ એ જ આપ્યું છે, ગર્લ, લાયન, હાઉસ ઓર ટેબલ. ધીઝ નાઉન્સ આર વન ઇન નંબર ઓર ઇન સિંગ્યુલર ફોર્મ. ઓકે, સો નાઉ નેક્સ્ટ ઇઝ મેની. મેની મીન્સ પ્લુરલ નાઉન વિચ રિફર્સ ટુ મોર દેન વન પર્સન. મેની, જો મારી પાસે એક પેન્સિલ હતી તો દેટ વોઝ સિંગ્યુલર નાઉન, એન્ડ એક હજી એડ કરી દીધી તો એક કરતાં વધારે થઈ ગઈ, સો નાઉ ધીસ ઇઝ ઇન પ્લુરલ ફોર્મ. ઓકે, તો એક કરતાં વધારે વ્યક્તિ, એક કરતાં વધારે વસ્તુ, એક કરતાં વધારે જાનવર કે એક કરતાં વધારે જગ્યા દર્શાવે એને પ્લુરલ ફોર્મ કહેવાય. ઓકે, મેની મીન્સ પ્લુરલ નાઉન which refers to more than one person, one animal, one place and one thing. Many or plural noun જે એકથી વધારે માણસ, વ્યક્તિ, જાનવર કે કોઈ પણ વસ્તુને દર્શાવે છે. ઓકે, એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ગર્લ સિંગ્યુલર ફોર્મ એન્ડ
गर्ल्स प्लूरल फॉर्म, ठीक है ना, गर्ल गर्ल्स, लायन लायंस, देन हाउस हाउसेस, टेबल टेबल्स, तो गर्ल्स लायंस टेबल्स अने व्हाट वाज द लास्ट वन, टेबल्स, सो दे आर प्लूरल फॉर्म. ओके सी वी एड एस, अपने कोई पण वर्ड ने पाछळ ज्यारे एस यूज करिए ने, वी एड एस एट द एंड ऑफ मोस्ट ऑफ नाउन्स विच आर मेनी इन नंबर और विच आर इन प्लूरल फॉर्म. एक थी वधारे होय, जेम के आ छे दिस इज पेन्सिल एंड दिस इज अनदर पेन्सिल, सो वी विल नॉट से अ पेन्सिल एंड अनदर पेन्सिल, वी विल से पेन्सिल्स. આપણે એકથી વધારે નંબરમાં હોય, પ્લુરલ ફોર્મમાં હોય, એની પાછળ આપણે એસ લગાવીએ, જેમ કે ધીસ ઇઝ પેન્સિલ એન્ડ પ્લુરલ ઇઝ પેન્સિલ્સ. ઓકે તો એના લાસ્ટમાં, એના એન્ડમાં આપણે એસ લગાવીએ છીએ જ્યારે એ પ્લુરલ ફોર્મમાં હોય. પણ એસ અનેક યા પ્લુરલ ફોર્મમાં આપણે યુઝ કરીએ ને ત્યારે વી એડ ઈ એસ ટુ પ્લુરલ નાઉન્સ ઓર મેની નંબર્સ ધેટ એન્ડ ઇન सी एच एस एच ओ एस 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 एक्स एन झेड. जे वर्ड सी एच एट्ले कि च, एस एच एट्ले कि श, ओ पछी एस, डबल एस, एक्स के झेड में वर्ड्स एंड थाता हुए ने, एना लास्ट में आप शू एड करिए ई एस. जेम के आप जोई लीए ब्रांच, जेम के ब्रांच है कोईपण झाड़नी ब्रांच हो तो एनी पाछळ सी एच लागे ने, तो त्या आप શું યુઝ કરવાનું, ઈ એસ. જેમ કે ફિશ છે, એફ આઈ એસ એચ, એસ એચ લાગે ને લાસ્ટમાં, તો એને આપણે એસ એચ યુઝ કરવાનું, ઈ એસ યુઝ કરવાનું, સોરી. મેંગો તો મેંગોઝ, બસ તો બસીસ, ગ્લાસ ગ્લાસીસ, બોક્સ બોક્સીસ, એન્ડ બઝ બઝીઝ. સમટાઈમ્સ સમ વર્ડ્સ એન્ડિંગ ઇન ઓ ટેક્સ ઓનલી એસ ઇન ઇટ્સ મેની ઓર પ્લુરલ ફોર્મ. ફોર એક્ઝામ્પલ પિયાનો પિયાનોઝ, ઇગ્લૂ ઇગ્લૂઝ. ઓકે સો ફ્રોમ ટેક્સ્ટ બુક લેટ અસ સી સમ મોર એક્ઝામ્પલ્સ ઓફ ઇટ. સમ નાઉન્સ શો વન ઓફ સમથિંગ, બોય બુક બસ એન્ડ બી. ધીઝ નાઉન્સ આર સિંગ્યુલર ઇન નંબર, જો એક એક જ બતાવેલું છે ને, બોય બુક બસ એન્ડ બી, સો ધીઝ આર સિંગ્યુલર નાઉન્સ, એટલે એક એક જ છે એટલે દે આર સિંગ્યુલર નાઉન્સ. સમ નાઉન્સ શો મોર દેન વન, લાઇક બોયઝ બુક્સ બસીસ એન્ડ બીઝ. ધીઝ નાઉન્સ આર પ્લુરલ ઇન નંબર, એકથી વધારે બોયઝ, એકથી વધારે બુક્સ, એકથી વધારે બસીસ અને એકથી વધારે બીઝ, સો દે આર નોન એઝ પ્લુરલ ઇન પ્લુરલ ફોર્મ્સ. ઓકે નાવ લેટ અસ સી. સી This is a rose. આ એક જ છે તો રોઝ, this is a rose. Same way એની સામે વન એન્ડ ટુ roses છે, સો these આર roses, તો એની પાછળ સીધો એસ લાગી જશે બીકોઝ એ એકથી વધારે છે, એ પ્લુરલ ફોર્મમાં છે. જેમ કે અહીંયા આ સિંગ્યુલર ફોર્મમાં છે તો એક જ નામ આવશે, અહીંયા એસ નહીં આવે, અને એ જ અહીંયા પ્લુરલ ફોર્મમાં છે, એકથી વધારે છે, તો અહીંયા પાછળ એસ લાગશે. ઓકે નાવ ધીસ ઇઝ અ મેંગો, ધીસ ઇઝ અ મેંગો વિચ ઇઝ ઇન સિંગ્યુલર ફોર્મ, બટ એ જ અહીંયા એકથી વધારે થઈ ગયા છે, તો અહીંયા પાછળ ઈ આવશે. હવે અહીંયા ઈ શું કામ આવશે, ઈ એસ શું કામ આવશે, બીકોઝ સમટાઈમ્સ સમ વર્ડ્સ, ઘણા વર્ડ્સ હોય ને એની પાછળ ખાલી એસ લાગેલો, સોરી એની પાછળ ઓ લાગેલો હોય છે ખાલી, જેટલા જેટલા વર્ડ્સની પાછળ ઓ લાગેલો હોય ને એની પાછળ ઓલવેઝ ઈએસ. કેના માટે આવ્યું છે, બીકોઝ અહીંયા આનું પ્લુરલ ફોર્મ થઈ ગયું, મેંગોનું મેંગોઝ થઈ ગયું છે. ઓકે જો વાય ડુ વી યુઝ ઈએસ at the end, we add es to plural nouns or many numbers, many numbers at the end of, okay,
एंड द नेक्स्ट वन इज दैट इज अ टाइगर. दैट इज अ टाइगर. टाइगर इज इन सिंग्युलर फॉर्म. नाउ अहीं ए पाछू प्लूरल फॉर्म, एक थी वधारे टाइगर छे, तो दोज आर टाइगर्स. ओके, दैट इज अ ट्री एंड दोज आर ट्रीज. दिस इज ऑन पेज नंबर 1919. नाउन्स वन एंड मोर. नाउ व्हाट यू हैव टू डू ऑन पेज नंबर 2020, रीड these nouns in singular and plural, and you have to write one time in your notebook. Okay, this you have to write in your notebook for one time. Let us read singular and plural nouns. Girl, girls. This is singular and these are plural forms. Again, this is singular and these are plural forms. Okay, man, men. Book, books. Eye, eyes. Cow, cows. School, schools. Brother, brothers. Baby, babies. Key, keys. Boy, boys. Woman, women. Pencil, pencils. Ear, ears. Goat, goats. Road, roads. Sister, sisters. Body, bodies. Monkey, monkeys. Okay, so you have to read it first and then you have to write down in your notebook one time. Okay.